વલસાડ જિલ્લા સહિત રાજ્યના તલાટી રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યોના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા ચાર વર્ષ ઉપરાંત થી પડતર માંગણીઓને લઈને સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીને યોગ્ય ન્યાય ન મળતા છેવટે પહેલી ઓગસ્ટથી વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે રાજ્યના તલાટી કમ મંત્રીઓની હડતાલને લઈને ગ્રામ પંચાયત લેવલના તમામ કામો અટવાયા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ માટે પત્રકાર પરિષદ રાખી પડતર માંગણી સંતોષવાની જાહેરાત કરી હતી જે રાજ્યના તલાટી કમ મંત્રીને માંગણીઓને સ્વીકારી ન હોવાનું જણાવી અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રાખી છે રાજ્યના તમામ તલાટીઓની માંગણી અનુસાર મુખ્યત્વે પાંચ માંગણીઓ છે અમારી પહેલી માંગણી છે બે હજાર ચાર બે હજાર પાંચ અને બે હજાર છમાં નોકરીમાં જોડાયેલા તમામ તલાટી મિત્રોની સળંગ નોકરી ગણવાની અને તેમને મળવા પત્ર લાભો આપવાની ઉચ્ચતર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ બાબતની માંગણીઓ રેવન્યુ તલાટી અને પંચાયતમાં મચ કરવાની અને ચાર્ટ નક્કી કરવાની પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગની કામગીરીઓ માટે અલગથી ભઠ્ઠાઓ ચૂકવવા બાબતની માગણીઓ સાથે અમે આજરોજથી રાજ્યના તમામ તલાટી મંત્રીશ્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ અને જે હાલમાં અત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર જે મુદ્દાઓ લેવામાં આવેલા છે તેના ઉપરથી પ્રતિક્રિયા રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આંતર જિલ્લા બદલીઓ અંગેનો મુદ્દો અંગે સ્વીકારવાની વાત જાણવા મળેલ છે આ ઉપરાંત જે અમારી મુખ્ય માગણીઓ છે જેઓ નાણાં વિભાગને સંકલન કરી ઉકેલ લાવી શકાય તેવી અરજી હોય નાણાં વિભાગમાં ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે પરંતુ અમારી માગણી હાલ સંતોષાયેલી ન હોવાથી હડતાલ ચાલુ રહેશે અમારી જ્યાં સુધી અમારી પૂરેપૂરી માગણી સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું અને તમારી હડતાલને લીધે લોકોને કઈ રીતની અસર પડશે પંચાયતને લગતી તમામ કામગીરીઓ કેમ કેમકે ગામના લોકોને મુખ્યત્વે પંચાયત પર તમામ કામો થતા હોય પંચાયતને મા સાત બાર આઠવા દાખલા તે સિવાયની તમામ કામગીરીઓની અસર આજના અમારી હડતાળથી પડે છે